મારા લેક્ચર સિરીઝ ની અંદર વ્યવસ્થિત 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 રીતે જોડાઈ જજો કારણ કે અહીંયાથી તમને લોકોને ઘણું બધું નવું જાણવા મળશે સફળ અને સુવાક્યથી શરૂઆત કરીએ સફળતાની રાહમાં તડકા રૂપી સંઘર્ષોનો સામનો કરજો જો છાયણો મળશે તો સુઈ જવું સુઈ જશો બરાબર છે એટલે ખાસ કરીને તડકાર સંઘર્ષ આપણે કરવો જરૂરી છે જો વ્યવસ્થિત રીતે સંઘર્ષ કરી લીધો તો તમને લોકોને છંડો મળવાનો જ છે ખાસ કરીને મારો કોડ વાય ચારસો સત્યાવીસ કોડ નો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને આનાથી તમે ડબલ વેલિડિટી લાભ ઉઠાવી શકો છો ડબલ વેલિડિટીનો અને આ ડબલ વેલિડિટી ઓફર છે છે મિત્રો મહિના 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 પ્લસ માટે માટે મહિનાનું લેશો તો મળશે અહીંયા તમને બે વર્ષ સુધી લાઈવ ક્લાસ મળશે ટેસ્ટ સિરીઝ મળશે અને ઈ બુક પણ યુઝ કરવા માટે મળશે જે લોકો પણ પરચેસ કરવા માંગતા હોય અત્યારે જ વ્યવસ્થિત રીતે ઝડપથી પરચેસ કરી લેજો ડબલ વેલિડિટી ઓફર શોર્ટ ટાઈમ માટે જોઈ છે બરાબર છે એવી જ રીતે જીપીએસસી ક્લાસ વન ટુની બેચ પણ ચાલુ થવાની છે અને બેચ પણ ચાલુ થવાની છે જીપીએસસી ક્લાસ વન ટુની બેચની અંદર એસટીઆઈ ડીવાયસો પણ સાથે સાથે કવર થઈ જશે તો વહેલી તકે તમે લોકો ખાસમ ખાસ પરચેસ કરી લેજો જે લોકોએ પણ હજી સુધી અડા ટુ ફોર સેવન એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું હોય તો કરી લે અને ત્યાંથી ને ત્યાંથી તમે લોકો મેલ આઈડીથી ફેસબુકથી કે ઈમેલ આઈડી આઈડીથી કોઈપણ રીતે લોગ ઇન કરી શકો છો આ અમારી જે છે યુટ્યુબ ચેનલ છે જેમાં તમે અત્યારે મારા લેક્ચર જોઈ રહ્યા છો અડ્ડા ટુ ફોર સેવન ગુજરાત જો તમે લોકો નવા છો તો પ્લે લિસ્ટમાં જઈને મારા લેક્ચર જોઈ શકો છો અધરવાઇઝ તમે લોકો મારું નામ સર્ચ કરી શકો છો ભાવિન માંકડ અને તમે લોકો મારું નામ સર્ચ કરશો એટલે તમને મારા બધા જ લેક્ચર જોવા મળશે અડ્ડા ટુ ફોર સેવન ગુજરાત અમારી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાતની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની આપણે જો ચર્ચા કરવાની થાય મિત્ર ચાંપા વાણિયાની યાદમાં વસાવેલું હતું અને વનરાજ ચાવડાના બે મિત્ર હતા એક ચાંપો વાણી અને ભરવાડ અણિલ ભરવાડ જે છે એના નામ ઉપરથી એને અણિલપુર પાટણ વસાવ્યું

કઈ તેની ચોમાસુ હતી મોહમ્મદ બેગડો છે નું નામ બદલી છે મોહમ્મદ બેગડો છે એ ચાંપાનેર જે છે એને સુરત ને બીજું મક્કા પણ બનાવવા ઈચ્છતો હોય છે બાજુમાં પાવાગઢ એવું છે તે શક્તિપીઠ છે માતાજીના પગ ત્યાં પડેલા હતા એ પણ આપણે લોકો યાદ રાખવાનું રહેશે ખાસ કરીને મિત્રો મોહમ્મદ બેગડાની ત્રણ રાજધાની હતી ત્રણ ત્રણ યાદ રાજધાની યાદ રાખવી છે જુનાગઢ ચોમાસુ રાજ ઉનાળો રાજધાની અમદાવાદ ચોમાસુ રાજધાની ચાંપાનેર આ ત્રણે ત્રણ રાજધાની મોહમ્મદ બેગડા ની હતી ખાસમ ખાસ યાદ રાખજો બરાબર મોહમ્મદ બેગડા સાચું નામ શું હતું ફતેહ ખાન બરાબર છે અને ખાસ યાદ રાખજો તેના રોજ ઝેર પીવડાવતા એના માતાનું નામ શું હતું તમારા લોકો કમેન્ટ કરીને રહેશે ની અંદર વર્લ્ડ નો દરજ્જો મળ્યો રાણકી વાવ ને પાટણ ની અંદર આવેલી છે રાણકી વાવ મિત્રો આપણને આઝાદી પછી મળી આવી લીધી રાણકી વાવ સાત માળ ઊંડી છે ત્રણ બાજુ ચડવા ઉતરવાના પગથિયા છે મિત્રો આ ઈ જ રાણકી વાવ જે જયા પ્રકારની છે વાવના કુલ સાત પ્રકાર છે અમુક ને ચાર જ ખબર હોય નંદા ભદ્રા જયા વિજયા દીર્ધિકા ભોલરી જીવતી એને કહેવાય નંદા વાવ બીજા નંબર હવે ભદ્રા વાવ એમાં ચાર થી છ માળ જેટલી ઊંડી હોય ચાર થી છ માળ જેટલી ઊંડી હોય એને ભદ્રા વાવ કહેવાય અને બે બાજુ ચડવા ઉતરવાના પગથિયા હોય જયા વાવ સાત થી લઈને નવ માળ જેટલી ઊંડી હોય સાત થી લઈને નવ માળ જેટલી ઊંડી હોય ત્રણ બાજુ ચડવા ઉતારણ પગથિયા હોય તેને કહેવાય જયા વાવ વિજિયા વાવ્યા વાવ તો કે દસ થી બાર માળ જેટલી ઊંડી હોય ચાર બાજુ ચડવા ઉતરણ પગથિયા હોય વિજિયા વાવ કહેવાય દીર્ધિકા વાવ બત્રીસ હાથ લાંબી બત્રીસ હાથ ઊંડી બત્રીસ હાથ લાંબી બત્રીસ હાથ ઊંડી અને દીર્ધિકા વાવ કહેવાય ભોલરી વાવ ભોલરી વાવ છે ને ભોલરી વાવ ઉપર થી સાંકડી હોય અંદર થી પોળી હોય એને ભોલરી વાવ કહેવાય જીવતી વાવ અખૂટ પાણી ધરાવતી હોય જે દુષ્કાળના સમયમાં પણ સુકાય નહીં એને જીવતી વાવ કહેવાય મિત્રો ખાસ યાદ રાખજો અડાલજની જેવી વાવ છે ને સોરી આપણી પાટણની રાણકી વાવ જયા પ્રકારની છે ને એવી જ અડાલજની વાવ પણ જે છે ગાંધીનગર ખાતે અડાલજની વાવ ગાંધીનગર ખાતે ઈ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને ઈ કોણે બનાવી લીધી બેગડો કોના માટે બનાવેલી હતી રૂડાબાઈ માટે વીરસિંહજી ની યાદમાં આ પણ લોકો આપણે લોકો યાદ રાખવાનું રહેશે

અમદાવાદ ની સ્થાપના અહમદ શાહ દ્વારા કરવામાં આવેલી હતી કોના દ્વારા કરવામાં આવેલી હતી અહમદ શાહ બરાબર હવે તમને કમેન્ટ કરીને જણાવો અહમદ શાહ ના પુત્ર નું નામ શું હતું અહમદ શાહ ના પુત્ર નું નામ શું હતું કમેન્ટ કરીને જણાવો ફટાફટ

એના ગુરુએ કીધું ખટુગંજ બક્ષે કે ચાર એવા અહેમદ ગોત કે એક પણ સવારે બપોરે એક વાગે પડવામાં આવે નમાજ જે પાંચ પ્રકાર નમાજ ના હોય સાંજે પાંચ વાગે પડવામાં આવે સાંજે સાત વાગે ભળવામાં આવે રાત્રે નવ વાગે પડવામાં આવે આ બધી નમાજ છે સવારે પાંચ વાગે હોય ને ફઝર નમાજ કહેવાય બપોરે એક વાગે હોય ને ઝોહર નમાજ કહેવાય સાંજે પાંચ વાગે હોય ને અસર નમાજ કહેવાય સાત વાગે હોય ને મગરીબ નમાજ કહેવાય ને રાત્રે નવ વાગે હોય ને ઈશા નમાજ કહેવાય આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો રાત્રી નમાજ ને કયા નામે ઓળખવામાં આવે છે ઈશા નમાજ

સૌથી બે હજાર સૌથી લેટેસ્ટ સાઈટ ચાલીસ નંબર ની ભારતની સાઈટ કેટલામાં નંબરની ચાલીસ નંબરની ભારતની સાઈટ કે જેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો ધોળાવીરા કઈ જગ્યાએ આવેલું છે ધોળાવીરા કચ્છની અંદર સાહેબ કચ્છમાં ક્યાં ભચાઉ ભચાઉ તાલુકો બેટ કયો ખદીર બેટ કઈ જગ્યાએ ખદીર બેટ કઈ નદીના કિનારે લુણી નદીના કિનારે કઈ નદી લુણી નદીના કિનારે મિત્રો આ એવું નગર હતું કે જે ત્રિસ્તરીય નગર હતું જેમાં ઉપલા નગર ને સીટા કહેવાતું સીટાડેલ ઉપલા નગર ને સીટાડેલ કહેવાતું મિત્રો અહીંયાથી દસ અક્ષરનું બોર્ડ મળી આવેલું છે

પાણીનો સંગ્રહ કરવા માટેની નહેરો મળી આવેલા છે તળાવ મળી આવેલા છે એના સિવાય અહીંયાથી આપણને ઓપન એર થિયેટર ના પણ અવશેષો મળી આવેલા છે ગટર વ્યવસ્થા અહીંયાથી મળી આવેલી છે મોસ્ટ અહીંયા બી અહીંયાથી આપણને સ્ટેડિયમ એટલે કે રમત ગમત ના મેદાન પણ અવશેષો મળી આવેલા છે મિત્રો પ્રશ્ન તમારા માટે પૂછું છું જેના કારણે તમે લાઈવ રહ્યો નો યાદ હોય તો ચોપડો ખોલીને પણ વાંચીને પણ જવાબ દેવો જરૂરી છે તો તમને લોકોને વધારે આઈડિયા આવશે બાકી કમેન્ટ નહીં કરો કાંઈ ફેર નહીં પડે પણ કરશો તો વધારે ફાયદો થશે તો ખાસ કરીને મિત્રો ગુજરાત ગુજરાતનો મહાપેક પરચેસ કરવું હોય તો વાય ચારસો મારો કોડ છે બાર પ્લસ બાર મહિનાનું મળશે જીપીએસસી ક્લાસ વન ટુ ની બેચની અંદર હિસ્ટ્રી અને કલ્ચર બે મહત્વના સો માર્ક ના સબ્જેક્ટ મારે લેવાના છે તમારા લોકોના ટેટ ટાટ ની અંદર પણ હું હિસ્ટ્રી કલ્ચર ભણાવું છું તો ખાસ કરીને બધા લોકો જે છે વહેલી તકે વાય ચારસો સત્યાવીસ કોડ નો ઉપયોગ કરી જોડાઈ જશે બરાબર છે આ મારો પોડ છે અને ખાસ કરીને જો તમે લોકો મારા લેક્ચર સિરીઝથી જોઈ શકો છો કેવો લાગ્યો લેક્ચર ખાસ કરીને જણાવજો લેક્ચર ગયું હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અહિયાં સુધી રાખીએ આવજો બાય બાય જય હિન્દ ટેકરો